स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय जय स्वामीनारायण मामा ऊँग आई गई थी परचा विभाग प्रकरण 151 वाँची अपने वड़ी परचावर नवी कहु कानम देशना काय धन्य धन्य एह भक्त ने जेनी श्री हरि ए करी साय एक उतराद गाम मा कहिए कन भी साकर बाई हरिजन अति हेत हैये प्रीत घनी प्रभु माई तेना देहनो आवियो वड़ी अवधि पोते अंत चार दिवस मोर थी आव्या पोते भगवंत उत्तराज गाम छे कानम प्रदेश में ये उत्तराज गामनी अंदर एक साकरबाई नामना भक्त रहे भगवान स्वामीनारायण जे बिरुद छे के जे महाराज ने प्रेम थी भजे एवा भक्त ने भगवान अंत काड़े लेवा माटे आवे छे साकरबाई एवा भक्त छे एनो जारे अंत काड आव्यो त्यारे मोर थी चार दिवस पहला भगवान आवी गया आ सत्संग में एवी बहु घटनाओ घटी छे કે ભગવાન ઘણા ભક્તોને લેવા માટે એક એક મહિના અગાઉ કહી ગયા હોય ઘણા ભક્તોને લેવા માટે મહારાજ 48 કલાકથી આવીને બેસી ગયા હોય એની નજર સામે અને 48 કલાક પહેલાં એને ત્યાં મહારાજ દેખાય નંદ સંતો દેખાય અને એ એવું પણ થાય છે કેટલીક ઘટનાઓની અંદર કે કોઈ પુરુષને લેવા માટે મહારાજને સંતો આવ્યા હોય તો એ પુરુષ એ રૂમમાં પોતાની માને પણ અંદર એન્ટર ના થવા દે કારણ કે અહીંયા આગળ સંતો બેઠા છે હવે જગત આખાને એવું લાગે કે આ તો બીમાર છે અને આને કંઈક મગજની અંદર પ્રોબ્લેમ થઈ ગયો છે આને કંઈક મગજ સુધી લોહી નથી પહોંચતું પણ વાસ્તવિકતા એવી નથી હોતી ભગવાનનો જે ભક્ત છે એને અંતકાળે ભગવાન કા ભગવાનના સાધુના દર્શન થાય જ છે ભલે મૂર્છા અવસ્થામાં જતો રહે ભલે તંદ્રા અવસ્થામાં જતો રહે ભલે એનાથી કંઈક સ્પષ્ટ ન બોલી શકાતું હોય પણ એને કોઈક અંદર એવું ફિલિંગ થતું હોય છે આખી જિંદગી એને ભગવાનને ભગવાનના સાધુની જ સેવા કરી છે આખી જિંદગી એને ભગવાનને ભગવાનના સાધુને જ હંભાર્યા છે આખું જીવન એને ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વ્યતીત કર્યું છે એનું કારણ એ છે અંતકાળે એને એવું થાય છે
મહારાજે ગઢડા મધ્ય પ્રકરણનું 28મું વચન આવું મહારાજ કે જેને અત્યારે ભગવાનને ભગવાનના સાધુની સેવા મળી છે એ છતે દેહે ભગવાનના ધામનો મુક્ત થઈ જ ગયો છે. મહારાજ કે સા સારું? કારણ એ છે કે જેને ભગવાન અને સાધુની સેવા આ દેહે કરીને કરી છે એ જરૂર બ્રહ્મમોલમાં જ પૂગવાનો છે, એ ભગવાનના ધામમાં જ જવાનો છે. એટલે વાત બહુ નક્કી છે. 4 દિવસ અગાઉ મહારાજ આવીને કહી ગયા, આવીને બેસી ગયા. મહારાજ 4 દિવસ અગાઉ આ સાકરબાઈના જીવનમાં આવ્યા. આપણા જીવનમાં પણ મહારાજની જો ઈચ્છા હોય તો આવી ઘટનાઓ ઘટે કે 10 દિવસ અગાઉ, 5 દિવસ અગાઉ, 4 દિવસ અગાઉ મહારાજને કરવું હોય તો આપણો કોઈ એવો આગ્રહ ન હોવો જોઈએ કે મહારાજ તમે આમ જ કરો. પણ મહારાજ એવું કંઈક બતાવે તો કદાચ આપણને ઓર મજા આવે એવું પણ થાય. કારણ કે આપણો જીવ એવો છે, એટલો બધા જ્ઞાન અવસ્થા નથી પામેલો. એટલે જો મહારાજ અઠવાડિયા અગાઉ આવીને કહી જાય કે હવે તમને લઈ જવાના છે તો જો પાકો ભગત હોય તો આનંદ થાય. પણ અત્યારે લગભગ આપણે કાચા છીએ એટલે મહારાજ બહુ વહેલા કેદ નહીં, ટાઈમે ઉપાડ લે. મહારાજ કે હાલો, બાકી આ કહેશે કે મારે ઉત્સવ કરવાનો છે ને મારે આ કરવાનું છે ને મારે હજુ બીજું મંદિર બાંધવાનું છે ને મારે હજુ સત્સંગ વધારવાનો છે ને અમારે જેવાને કે તમે અમારે કથાઓ કરવાની છે ને 5 જણને બળ આપવાનું. એટલે મહારાજ પછી કીધા વિના ઉપાડે કે આને કહીશ તો પાછો મારી સામે કંઈક અરજી મૂકશે, હું દયાળુ, પછી મારે એની અરજી રાખવી પડે. એટલે મહારાજ ડાયરેક્ટ ઉપાડતા થઈ ગયા છે. પણ મહારાજ 4 દિવસ મોરથી આ સાકરબાઈ એની પાસે આવ્યા છે. આવી કહ્યું એહ બાઈને તું કર હરિનું ભજન. એ બાઈને મહારાજ કે તું આવે ભગવાનનું ભજન કર. આજ થકી દન ચારમાં છૂટશે તારું તન. તો શું સાકરબાઈ ભજન નહોતી કરતી? એવું કેમ કીધું કે તું હવે 4 દિવસ છે તું ભજન કરી લે? કહેવાનો અર્થ એ છે કે અત્યાર સુધી તું ભજન પણ કરતી હતી, નિયમ ધર્મ પણ પાડતી હતી અને થોડો સમય કાંઈક તારા ઘર વ્યવહારની અંદર પણ કાઢતી હતી. પણ હવેથી આ છેલ્લા 4 દિવસ તારી પાસે છે, 24 × 4 કરી દે એટલા કલાકો છે. આ કલાકોની અંદર તારું આ દેહ છૂટવાનો છે એટલે તું હવે બીજા કોઈ વ્યવહાર કે બીજા કોઈ ફંદ કે બીજી કોઈ વસ્તુમાં પડીશ નહીં, ભજનમાં લાગી જાય. કારણ કે હવે તારી વૃત્તિ બીજે ક્યાંય ના જવી જોઈએ, કારણ કે 4 દિવસ તારા મૃત્યુવાળા રહ્યા છે. આવું સાકરબાઈને મહારાજ ઉત્તરાજ ગામની અંદર અગાઉથી આવીને કહી ગયા. પછી માની વાલાનું વચન, બાઈ બેઠી કરવા ભજન. ડાઈ કહેવાય, ભજન કરવા બેહી ગઈ. નહીં તો કહેશે 4 જ દિવસ બાકી છે, ઓલો વ્યવહાર બાકી છે, ઓલો દસ્તાવેજ બાકી છે, ઓલું હોનું આપવાનું બાકી છે, દીકરીને આ આપવાનું બાકી છે, ભાણાને આ આપવાનું બાકી છે, દીકરાને આ આપવાનું બાકી છે, આ બધો વ્યવહાર કરવા બે. હવે અત્યાર સુધી આપ્યું ના હોય અને રાખી મૂક્યું હોય, આપીશું છેલ્લે આપીશું છેલ્લે આપીશું. એટલે મહારાજ કે હવે 4 દિવસ આડા છે એટલે સૌથી પહેલું એ જ યાદ આવે. એટલે જેને સુખિયા થવું હોય એને કોઈ પ્રકારનું વજન રાખવું નહીં કે પછી આપીશું હમણાં આપીશું. આપવું છે આપી દો, રાખવું છે રાખી લો. અને તમે રાખ્યું છે એને આપવાનો સંકલ્પ કરશો જ નહીં. તમે રાખ્યું છે તો તમે એને એમ કહી દો કે આ મેં રાખેલું છે, તને તારા પૂરતું પૂરતું મળ્યું છે, આ છે સત્સંગને અર્થે વાપરી નાખજે. મારી પાછળ આટલું પડ્યું છે એ મારા નામે કથા પારાયણ કરાવી દેજે, મારા નામે સંતોને જમાડી દેજે, મારા નામે 6 મંદિરમાં થાળ આપી દેજે, મારા નામે કોઈ જગ્યાએ મંદિર બંધાતું હોય તેમાં દાન કરી દેજે, મારા નામે આ કરી નાખજે, મારા નામે કોઈ પણ કોઈ ગરીબને કપડું ઓઢાડી દેજે, કોઈ મારા નામે કોઈ ગરીબોને જમાડી દેજે, 5 અનાથ છોકરાઓને ભણાવી દેજે, એમ કહી દેવું એટલે આપણને વજન ના રહે. પણ જો એવો સંકલ્પ રાખ્યો હોય કે ભલે મેં 50,000 આપી દીધા છે પણ 10,000 રાખ્યા છે એ છેવટે હું એને આપીને જઈશ, એ જે સંકલ્પ, એ સંકલ્પ જો ભગવાન આવીને દર્શન આપીને કે હવે મારે તને લેવાનું છે તો મહારાજનું ભજન કરવાની જગ્યાએ ઓલું યાદ આવે. પણ પહેલેથી જ બધું જ કમ્પ્લીટ ગોઠવી દીધું હોય
એટલે મહારાજ આવે ત્યારે બીજો સંકલ્પ ના થાય, કારણ કે ગોઠવેલું જ છે. એટલે ગ્રહસ્થ ભક્તોએ આ બહુ ધ્યાન રાખવા જેવું છે, પોતાના માથે વજન રાખીને ના રહેવું કે આટલું હું પાછળથી આપીશ ને આગળથી આપીશ. તમને વિશ્વાસ જ નથી કે હું એને અત્યારથી આપીશ તો મને નહીં રાખે, તેને આપશો જ નહીં, પછી મર્યા પછી એને શું કરવા દેવાનું. જે તમને એવો જ વિશ્વાસ છે કે આ મને હું જો અત્યારથી આપી દઈશ તો આ મને નહીં ગાંઠે કે આ મારા કંટ્રોલમાં નહીં રહે, તો એને મર્યા પછી દેવાની જરૂર જ નથી, એને અપાય જ નહીં, એને તમે તમારી પાસે રાખીને એને ભગવાનને આપી દો. જો એ તમારી સેવા કરે એમ છે જ નહીં, એને જો તમારી પાસેથી ફક્ત સંપત્તિ જ જોઈએ છે, એ સિવાયનું બીજું કાંઈ જોતું જ નથી, તો ગ્રહસ્થે એટલું મોહ ના પામવું કે મારે બધું આને દઈ દેવું છે. એ જો તમારી સેવા કરે એમ નથી, એ જો તમને હાચવે એમ નથી, તમને એની ઉપર વિશ્વાસ નથી, તો એના કરતાં તમે ભગવાનને અર્થે ખર્ચી દો એ સારું છે. પછી માની વાલાનું વચન બાઈ બેઠી કરવા ભજન. આ બાઈ તો નિસ્પૃહી હતી, ભજન કરવા માટે બેસી ગઈ. સમરે સ્વામીને શ્વાસ ઉચ્છવાસ થઈ જગત સુખથી ઉદાસ, એમ કરતા વિત્યા દન ચાર આવ્યા તેડવા પ્રાણ યાદાર, તેની ભત્રીજી નામ કેસર આવ્યા ગન શ્યામ તેને ઘેર. ભગવાન ચાર દિવસ પછી આવ્યા તો ખરા, સાકરબાઈ તો સંસારમાંથી નિષ્પૃહ થઈને ભગવાનના ભજનમાં લાગી ગયા. આ ઘટના આપણને એવું શીખવાડે છે કે શ્રીજી મહારાજે જે ગઢડા અંત્યના 30મા વચનામૃતમાં કીધું, અમને પાંચ અનુસંધાન નિત્ય રહે છે, કોઈ દિવસ અમને ભૂલાતું જ નથી. એમાંનું પહેલું અનુસંધાન આ ઘડીએ અને આ પળે મરી જવું છે, ઘડીનો નિર્ધાર નથી. અને વાત બહુ સાચી છે, આપણી નજરની સામે હજારો દાખલા આ ઘડીએ ને આ પળે બને છે. એક કલાક પહેલા આપણે હસી મળીને એનાથી જુદા પડ્યા હોય, આપણે એક મહિના પછી આ ટૂરમાં ફરવા જાશું, એક મહિના પછી આ લગ્નમાં આપણે ભેગા થશું, એક અઠવાડિયા પછી આપણે મારે ઘેર તમે જમવા આવજો, અરે બે દિવસ પછી આપણે આ જગ્યા ઉપર મળીશું, અને એવું બને છે કે આપણા વાયદાઓ ખોટા પડે છે, કાં એ જતા રહે છે કાં આપણે જતા રહીએ છીએ. અચાનક આવી ઘટનાઓ આપણા જીવનમાં હજારો વખત બની છે, આવી ઘટનાઓને આપણે હજારો વખત સાંભળતા હોઈએ છીએ, પરંતુ કોઈક ભગવાનની રચેલી એવી માયાનું એક આવરણ છે કે જેના કારણે થોડા દિવસો પછી એ ઘટનાને આપણે ભૂલતા હોઈએ છીએ, અને ભૂલાતી હોય છે એટલે જ આપણે જીવી શકીએ છીએ. જો એ ભૂલાય જ નહીં તો ભગવાનનું ભજન છૂટે જ નહીં, ભગવાનનું ભજન છૂટે જ નહીં તો આ જીવ તત્કાળ ચોખ્ખો થાય, તત્કાળ ચોખ્ખો થાય એટલે એનો દેહ ટકે જ નહીં, એને પછી ભગવાનને લઈ જ લેવો પડે. છેવટ કદાચ ભગવાનને કોઈ સત્સંગનું કાર્ય એના દ્વારા કરાવવું હોય તો રાખે ખરા, પણ એ કેવી રીતે જીવે, તો જેવી રીતે કોઈ રાજા હોય એ રાજાને રાજપાટને મોટા એને ભોગ ભોગવ્યા હોય અને પછી એને ઠીકરું લઈને માગી ખાવાનું આવે, તો એ રાજા કદાચ ઠીકરું લઈને પેટ ભરવા ખાતર ખાય ખરો, પણ એને પાંચ દિવસે એક વખત ભૂખ લાગતી હોય ને તો એક જ વખત નીકળે, પાંચ વખત ના નીકળે. કેમ? કારણ કે એને શરમ આવે. દિવસમાં 10 વખત એ રાજા ભીખ માગવા નહીં નીકળે, બહુ ભૂખ લાગશે ત્યારે થોડુંક જમશે. કેમ? કારણ કે રાજાને એમ છે, હું તો મેવા મીઠાઈને ભોગવવા વાળો કેવો મોટો રાજા હતો, અને આટલી જે વસ્તીને મેં ઓર્ડર કર્યો છે, જે વસ્તીને મેં બધું આપ્યું છે, એ વસ્તીમાં મારે ઠીકરું લઈને માગવાનું, એટલે એને શરમ આવે, 5 દિવસે જાય. એમ ભગવાનમાં જ્યારે હેત થઈ જાય ને આ ઘડીએ ના પડે મરી જવું છે એવો નિર્ધાર થાય, એટલે એનો જગત તરફનો વ્યવહાર ફક્ત કોદરા ખાઈને માગી ખાવા જેવો થઈ જાય કે કરવું પડે છે, ના છૂટકે, બસ થોડુંક કરો પણ ત્યાંથી પાછો વળી જાય. સમજવાનું કે આની વૃત્તિ હવે જગતમાંથી પાછી વળી ગઈ છે, અને જો એવી વૃત્તિ જગતમાંથી પાછી ના વળે તો કાંઈ મામા તમે એકલા નવરા ના હો, નવરાના તો ટોળા પડ્યા છે, નવરાના તો ટોળા પડ્યા છે, પણ એ
ટોળામાંથી જે બહાર નીકળવું અને ભગવાનને ભગવાનના સાધુ સુધી પહોંચવું એ કઠણ છે. એમાંથી બહાર નીકળવું એ ભગવાન જેને ચૂસ કરે કે મારે આને ચૂસ કરવો છે એને ભગવાન કાઢે છે, નહીં તો નવરા બેઠા હોય ને તમે કહો ભાઈ આવો ને તમને જમાડશું, બાપા રોને ખુરશી પર બેઠા રહેજો, એ ના થાય. હા સ્વામી, એ વાત રહેવા દેજો. તમારે ડોનેશન જોયે તો કહો, 500,000 ડોનેશન જોતું હોય, કંઈ સેવા હોય તો બતાવી દો, અમારું જે સેવિંગ હશે એમાંથી આપી દઈશું. ઉંમરવાળા હોય તો એમ કે, પણ એમ કહો કે અહીં કશી સેવા નથી, ખુરશી ખાલી બેઠા રહેજો, બીજું કાંઈ સેવા કરવાની નથી. તો કે ના, હવે આ ઘનશ્યામ મહારાજ આવે ત્યારે જો હવે કેટલાક ડોસાઓ તૈયાર થાય છે. પાથલી ખુરશી પર બેઠા બેઠા ઘનશ્યામ મહારાજના દર્શન કરવાના નિવૃત્ત માણસો. અરે એવું હોય તો સજોડે, એવું નહીં એકલા, પેલું સજોડે હોય તો હિંમત રહે બેયને કે ના ભાઈ બે આરે છે, કોઈના નિર્ધાર હોય કે ભાઈ બંનેને આરે રહેવું તો બે આરે આવે. સોમવારે આ જોડલું આવે, મંગળવારે આ જોડું, બુધવારે આ જોડું. જો જોડ હોય તો, મહારાજે કોકને લઈ લીધા હોય તો જોડવી ના આવે, પણ સેવા કરવા માટે આવે. સેવા એને એટલી, મહારાજની સામું બેઠા રહેવાનું, બસ ખુરશે બેસી જવાનું, પાછળ કોઈનો ફોન આવે પિકઅપ કરવાનો, કોઈ આવ્યું એને અને સંતોનો થાળ જમવાનો, મહારાજનો પ્રસાદ જમવાનો, કેટલું સુખ. આ જેટલા સાંભળતા હોય એમાં જેટલા નિવૃત્ત હોય બધા તૈયાર થઈ જજો. જેને જેને નિવૃત્તિ હોય તમારી અરજી અહીં આગળ પ્રેમથી સ્વીકારવામાં આવશે. એક દિવસ રહેવું હોય, બે દિવસ રહેવું હોય, 3 દિવસ રહેવું હોય, આવો. એક એક અઠવાડિયું રહેવું હોય, મહિનો રહેવું હોય, 2 મહિના રહેવું હોય, 6 મહિના રહેવું હોય, વર્ષ રહેવું હોય, પૂર આજીવન રહેવું હોય, અને તમારા દેહને અગ્નિ સંસ્કાર પણ જો સંતોને આપવાનો થશે તો અમે દેશું. પણ બાપા રો, ભગવાનની સેવા કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે આથી વધારે તો શું કહીએ. તમને તૈયાર ડીશ આપી દઈએ, અરે તમારા કપડાઓ હશે એને લોન્ડ્રામેન્ટ કરી દેશું, તમને કપડાં તૈયાર કરીને આપી દેશું, કપડાં નહીં પહેરવાના હોય તો. પણ રો અને ભગવાનનું ભજન કરો, ભગવાનની કથા વાર્તા સાંભળો, સાધુ ભેગા રો. પાછલા જીવનમાં જેને ભગવાનને ભગવાનના સાધુ ભેગા મંદિરમાં બેસવા મળે ને રહેવા મળે એ બહુ મોટા ભાગ હોય એને મળે. નહીં તો કેટલાય ડોસાઓ અહીં જોયા હોય, ન્યૂજર્સીના હિલટોપ એરિયાઓની અંદર જોયા હોય ને એડિશનમાં જોયા હોય, આખા બોકડા ભરેલા હોય બના, આખા જાણે તમારે અહીંયા આગળ જ ઇન્ડિયા ઊભું કરી દીધું. બોલો, એને ટાઈમ નથી કે મંદિર જઈએ, એને ટાઈમ નથી કે લાવો સાધુની કથા સાંભળીએ, એને ટાઈમ નથી કદાચ અત્યારે સવારમાં નાયા પણ ના હોય એવા પણ હોય. એવું પણ કારણ, એની પાછળનું કારણ સત્સંગ નથી. પણ આપણને જ્યારે સત્સંગ મળ્યો છે ત્યારે આપણે આપણા અંતકાળને સતત જોયા કરવો કે મારો અંતકાળ આ રહ્યો. બસ અત્યારે 8 વાગ્યા છે, 9 વાગે જ મારો અંતકાળ છે. એનાથી વધારે જો જોવાની દ્રષ્ટિ હોય તો 8:15 જ મારો અંતકાળ છે, 8:05 જ મારો અંતકાળ છે, 8 વાગ્યા છે ને 1 સેકન્ડ પછી જ મારો અંતકાળ છે. આટલી જોવાની દ્રષ્ટિ હોય તો એનાથી ભગવાન ભજાય. આ બાઈ ભજનમાં લાગી. શ્રીજી મહારાજ 4 દિવસે આવ્યા, ભત્રીજી એની કેસરબાઈ છે એને ઘેર ભગવાન ગયા. ત્યાં ભગવાન ગયા, આવ્યા પોતે પ્રગટ પ્રમાણ, સુખ સાગર શ્યામ સુજાન, દીધા બહુ જનને દર્શન, નિરખી બાઈ થઈ છે મગન, કહે ધન્ય ધન્ય મારા નાથ, આજ અમને કર્યા સનાથ, ગણે દાળે પધાર્યા છો ઘેર, મુજ રંક પર કરી મેર. કેશરબાઈ તો ખુશ થઈ ગયા, ઓ મહારાજ મારે ઘેર તમે મારા જેવા રંકને ત્યાં, તમારા જેવા રાધાધીરાજ, કેટલા દિવસો એ પ્રભુ તમે મારે ઘેર આવ્યા છો. એમ કહીને આપ્યા આસન, કયા ભાત ભાતના ભોજન, પછી નાથ જમ્યા તેને ઘેર, કરી મન મોહનજીએ મેર. બોલો, જેવી રીતે કોઈ વ્યક્તિ તમારે ઘેર ગાડી લઈને આવે, કોઈ વ્યક્તિ તમારે ત્યાં ઇન્ડિયાથી ફ્લાઇટમાં આવે, એમ ભગવાન કેસરબાઈને ત્યાં પ્રત્યક્ષ ગયા છે.
જાણે શ્રીજી મહારાજ મનુષ્ય આકારે વિચરણ કરતા હોય એવી જ રીતે મનુષ્ય આકાર ધારણ કરીને કેસરબાઈને ત્યાં ગયા. જેવી રીતે આપણે વાતો કરતા હોય એમ કેસરબાઈ સાથે વાતો કરે છે. કેસરબાઈએ મહારાજ માટે જે ગાલીચાઓ બિછાવ્યા એની ઉપર મહારાજ બેઠા, એને ભાત ભાતના ભોજન કર્યા, એ બધાય મહારાજ જમ્યા. મહારાજ જમી ખૂબ આ બાઈ પર મેર કરીને ત્યાંથી ભગવાન ઉઠ્યા. આજ આવ્યાનું કારણ કહીએ, સુની બોલ્યા સ્વામીજી તૈયે. જમી ઉઠ્યા આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે દાસ. ઊભા થયા મહારાજ જમીને, મુખવાસ આપ્યો અને પછી સાકરબાઈએ પૂછ્યું, આજ આવ્યાનું કારણ કહીએ, સુની બોલ્યા સ્વામીજી તૈયે. મહારાજ આજ તમે આવ્યા તો ખરા, પણ આટલા દીથી નહોતા આવ્યા, કારણ વિના તો તમે ના આવો, કંઈક કારણ તો હશે ને પ્રભુ મારે ઘેર આવવાનું. તારી કાકી સાકરબાઈ નામે, તેને તેડી જાસુ નિજ ધામે. આવ્યા એ સારું બેસીને વાજી, તેડી જાતા તું રાજી કુરાજી. આ વાજી એટલે ઘોડો. આ ઘોડો લઈને અમે તારી કાકી સાકરબાઈને લેવા આવ્યા છે, બોલ એને હું લઈ જઉં, એમાં તું રાજી છો કે કુરાજી છો? ભગવાન કે અમારે તો જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે અને ભગવાનના ભક્તોને જન્મો જન્મ રાજી જ કરવા છે. આ ઘટના આપણને એમ શીખવાડે છે કે પુરુષોત્તમ નારાયણ સ્વતંત્ર છે. જેની ઉપર કોઈનો, પુરુષોત્તમ નારાયણ ઉપર કોઈનો રાઈટ નથી, પુરુષોત્તમ નારાયણ જેવું કોઈ તત્વ નથી. સર્વથી પર તત્વ એક ભગવાન સ્વામિનારાયણ છે, સ્વતંત્ર છે, એની સત્તામાં બધું જ આવે છે, એ ધારે કરી શકે એમ છે. છતાંય પણ એક નાનામાં નાના ભક્તને પૂછે છે, પોતાના ધામમાં લઈ જવું કોઈને એ તો સારી ઘટના છે, પોતાના ધામમાં લઈ જવું એ અધિકાર છે, ઓલા ભક્તનો પણ હક છે ભગવાનના ધામમાં જવાનો, પણ આવી ઘટનાથી એની ભત્રીજી જે છે સાકરબાઈ, એની ભત્રીજી જે છે કેસરબાઈ, એ કેસરબાઈના મનમાં દુઃખ તો નહીં થાય ને? આવો વિચાર કરી અને ભગવાન એમને પૂછે છે, તું રાજી છો કે કુરાજી છો? એ આપણને શું શીખવાડે છે કે તમે કોઈ કાર્ય કરતા હો, ભલે તમારી સત્તામાં હોય, ભલે તમારા અધિકારમાં હોય, ભલે સામેની વ્યક્તિના હકમાં હોય, છતાંય પણ કોઈ કાર્ય તમે કરો તો બે ભક્તને પૂછો કે તમે આમાં રાજી છો કે કુરાજી છો, આ યોગ્ય છે કે અયોગ્ય છે. એવું કોઈ એક બે ભક્તને જે જે ક્ષેત્રમાં હોય તેને પૂછવું જોઈએ કે જેનાથી કોઈ કાર્ય કરતા કોઈ ભક્ત કુરાજી ન થાય, એનું ધ્યાન હંમેશા રખાય અને કોઈ ભક્તોનો આપણી પર રાજીપો થાય. એવું પૂછે કે યાર તમે આમાં રાજી છો કે કુરાજી છો? અને આવું બધું ભગવાનને મોટા પુરુષોના જીવનમાં બહુ મળે, બહુ મળે. કઉં ઘટના, કેવી ઘટનાઓ થતી હોય કે હમણાં ઠાકોરજી માટે, ઘનશ્યામ મહારાજ માટે સોનાના દાગીનાઓ કરવાના થયા. સોનાના દાગીનાઓ કરવાના થયા એટલે મંદિર છે આપણું, આ મંદિરની અંદર પણ ઘણા કામ ચાલતા હોય, ઉત્સવના પણ એટલા જ મોટા ખર્ચ હોય, વ્યવહારિક કાર્ય તો વ્યવહારથી જ થાય. શ્રીજી મહારાજ લાડુબાન જીવબા કે મહારાજ બહુ મોટો ઉત્સવ કરો, બહુ મોટો ઉત્સવ કરો, ત્યારે મહારાજ લાડુબાન જીવબાન કે તમારા પટારામાં કેટલા રૂપિયા છે એ કહી દો, પછી ઉત્સવ કરવાનું કહેજો. કંઈ ધર્મજ્ઞાન ભક્તિને વૈરાગની વાતોથી મહારાજ કે ઉત્સવ નથી થતા, ધનનું કામ ધન કરે, કથા વાર્તા એ આપણા આત્માનું ધન છે, આત્માને પોષણ આપે. એટલે પછી એની અંદર કંઈક જેટલું સોનું હશે ને બીજું 200-500 ગ્રામ ઉમેરવાની જરૂર પડે એવી હશે. એટલે ગુરુજીએ પૂછ્યું કે મારે આવું કરાવવાની ઈચ્છા છે તો આવું કરાવું. તો સુરત સ્વામી કે સુરત તું નિષ્કામ બે રાજી હું કરાવું તો વાંધો નહીં ને? કેમ? વ્યવહાર છે,
તો એવું પૂછ્યું કે તમે બે રાજી, એટલે અમે તો ગુરુજીની ઈચ્છા હોય એમાં શું કહેવાનું હોય, ગુરુજી તમે જે કરો એ બરાબર જ હોય, એવું કીધું સંતોએ. તો તરત સામે ગુરુજીએ શું કીધું, પણ તમે રાજી છો ને કે હું કરાવું એમાં, આવું પૂછ્યું. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એનાથી જ થાય છે, એની શક્તિથી થાય છે. આપણી શક્તિ શું છે? એના એના વિશ્વાસે જ ભગવાનને ભગવાનના ભગવાનના સંકલ્પે ભગવાનના ભક્તો આપે છે. એવા મોટા પુરુષના સંકલ્પે જ આવા લોયા ધામ જેવા ધામ થયા છે. એવા મોટા પુરુષના સંકલ્પથી ને એના બળે જ આપણા આત્માઓ મોક્ષના માર્ગે ચાલે છે. એના સંકલ્પે જ કોઈપણ પ્રકારની ખામી વિના બધું સારી રીતે જે તે કાર્ય જે તે રીતે થઈ રહ્યું છે. તો એવા મોટા પુરુષ હોય જેને સર્વસત્તા છે, જેના હાથમાં બધું જ છે, એ કે રાત તો રાત એવું માનવાવાળા જેની પાસે સાધુઓ છે, જેની પાસે હરિભક્તો એવા છે કે કહેશે રાત છે એટલે બધાય માની લેશે રાત છે. આટલા વિશ્વાસુ સાધુ અને વિશ્વાસુ હરિભગત હોવા છતાંય મોટા પુરુષ કેવું શીખવાડે છે કે એક વસ્તુ પોતાના એમને જે ધાર્યું ઠાકોરજી માટે ધાર્યું છે, એમના સંકલ્પથી ને એમના સંકલ્પથી ઠાકોરજી છે, એમના સંકલ્પથી જ હરિભક્તોની સેવા છે, એમની સત્તામાં છે. છતાંય પણ એક મોટા પુરુષની ઉદારતા કેટલી કે એમ પૂછે છે કે તમે સાધુઓ આમાં રાજી તો છો ને. એ શું શીખવાડે છે કે એવા મોટા હોય એ પણ જો એમ વર્તા હોય તો આપણે તો હાવ છોટા છીએ. માટે કોઈ સત્સંગનું કાર્ય કરીએ તો આજુબાજુમાં બે ભક્તને બે સંતને પૂછીને કે આમાં તમે રાજી છો ને. શ્રીજી મહારાજ આ ધામમાં લઈ જવાની ઘટનાથી આપણને આ સમાજની વચ્ચે કેમ રહેવું, સત્સંગ સમાજની વચ્ચે કેવી રીતે કોઈ પણ કાર્ય કરવું એની આપણને પદ્ધતિ શીખવાડે છે કે આ પદ્ધતિથી જો તમે ચાલો તો બધાય ભક્તોના મન સચવાય અને બધાયની સાથે સુમેળ રહીને બધો સત્સંગ સારો થાય. એવી રીતે જો ચાલે તો એનો રંગ સત્સંગનો એનોય ચડતો રહે ને એની બાજુવાળાનોય ચડતો રહે. એટલે રાજી કે કુરાજી, આમ પૂછે છે. બોલો મહારાજ કેસરબાઈને. હવે કેસરબાઈ શું કહેશે, એની કાકી છે હગી. હવે મહારાજ લેવા આવવાના એટલે આને તો મરવાનું, આ લોકમાં તો મરવાનું લોકોની દ્રષ્ટિએ. તો જે સમાજ છે સત્સંગ સમાજ સિવાય ના હોય તો કે મરી ગયા, ડેડ થઈ ગયા, તો મરવાનું છે. આવ્યા એ ત્યારે બોલી છે કેસરબાઈ. જો યાદ રાખો, મહારાજ ક્યારેક આપણને પૂછે પણ આપણને કોઈને નથી પૂછતા. એનું કારણ એ છે કે આપણે કહીએ જ નહીં કોઈને લઈ જાઓ. આ કેસરબાઈની સમજણ કેવી નાની છે, પણ કેસરબાઈ એમ કે છે ત્યારે બોલી છે કેસરબાઈ એ હજીવાની ધન્ય કમાઈ, જેને તેડવા આવ્યા છો તમે સિદ્ધને કુરાજી થાઈ એ અમે. જો તમે તેડવા આવ્યા હોય મારા તો અમે શા માટે કુરાજી લઈ જાઓ. જેને તેડવા માટે તમે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષર ધામમાંથી આવ્યા હો અને એ આત્માનું જન્મ ને મૃત્યુનું દુઃખ ટાળતા હો, તો જો હું ના પાડું તો મહારાજ એ તો વિઘ્ન કર્યું કહેવાય. તમે એને સુખેથી લઈ જાઓ, પ્રભુ સુખેથી તમારા ધામમાં લઈ જાઓ. એટલે ભગવાનના ભક્તને લેવા માટે જ્યારે મહારાજ આવે ને ત્યારે ના ના પાડવી, ભગવાનના સંતને લેવા આવે ના ના પાડવી. હા, બહુ પ્રાર્થના થાય એટલી પ્રાર્થના કરવી કે મહારાજ જો તમને તમારે લઈ જ જવા હોય તો થોડા સમય પછી લઈ જાઓ તો ચાલે, એવું હોય થોડા સમય પછી લઈ જાઓ, અમારે સત્સંગમાં આટલી જરૂર છે, એટલી જ પ્રાર્થના કરવી. પણ એમ ના કેવું લઈ જ ના જતા, કારણ કે લઈ જ ના જતા તો ક્યારેક તો લઈ જ જવાના છે ને મહારાજ. આજ 25 વર્ષે લઈ ગયા હોય, કોઈને 30 વર્ષે લઈ ગયા, કોઈને 60 વર્ષે, પણ લઈ તો જશે ને. આજ યોગી સ્વામીને 30 વર્ષે 32 વર્ષે લઈ ગયા, અને કોઈકને મહારાજ 70 વર્ષે લઈ જાય, 60 વર્ષે, 80 વર્ષે, 90 વર્ષે, 100 વર્ષે, પણ લઈ તો જશે જ ને. એટલે લઈ જવાના છે. કદાચ આપણને એવું લાગે કે મહારાજ તો મહારાજને એટલી પ્રાર્થના કરી, મહારાજ અમારી આટલી અરજી છે, બાકી તમારી મરજી છે, તમે જે કરતા હશો એ બરાબર જ કરતા હશો, એમ મહારાજ ઉપર છોડવું. પણ કોઈને ધામમાં મહારાજ લેવા આવે ત્યારે બિલકુલ આપણે આડા આવવું નહીં, મહારાજને કેવું લઈ જાઓ મહારાજ, કંઈ વાંધો નહીં. પણ અમને એવી શક્તિ આપજો કે એ ભક્ત કે એ સંત
એની અંદર જે સદગુણો હોય, એની અંદર જે તમને રાજી કરવા માટેનું જે કંઈ પડ્યું હોય મહારાજ, એ અમારામાં આવે એવો કોઈ સમાગમ અમને દેજો એમ મહારાજને પ્રાર્થના કરવી. કેસરભાઈ કે મહારાજ, એ જીવની ધન્ય કમાઈ કે જેને તમે લેવા માટે આવ્યા. એવું સાંભળી બોલ્યા મહારાજ. કેસરભાઈ કે અમે શું કરવા કુરાજી થઈએ, કોકનું સારું થતું હોય તો. ત્યારે મહારાજ એ સાંભળીને શું બોલ્યા જો, એવું સાંભળી બોલ્યા મહારાજ, નહીં તેડી જાય એને આજ. આવું છે આ ભગવાનનું કામ, સ્વતંત્ર મૂર્તિ, આને કોણ પહોંચે. ઓલી છોકરી કે લઈ જાઓ મહારાજ. પૂછે છે, તું રાજી છો કે કુરાજી છો? મહારાજ કે અમે એને આજ નહીં લઈ જઈએ આવે. ઓલી કે હું રાજી, લઈ જાઉં તો કે અમે એને નહીં લઈ જઈએ. પણ ચાર દાના મોરા આવી એને તેડ્યાનો જ્ઞાતા ઠરાવી. ચાર દિવસ પહેલાં અમે કહી ગયા હતા તારી કાકીને કે અમે તને લેવા આવશું, પણ અમે એને નથી લઈ જવાના. હવે ખબર નહીં મહારાજને વિચાર શું ફર્યો, કેમ આવું કર્યું. આ તો એક્સટેન્શન, આની અંદર એક ભગવાન સિવાય કોઈ એક્સટેન્શન ના કરી શકે. આ એક્સટેન્શનનો રાઈટ એક ભગવાન અને ભગવાનને ધારી રહેલા મહાપુરુષો પાસે છે કે આનું એક્સટેન્શન કરી આપે. નહીં તો કાળ, કાળ ઉપર પગ મૂકવો એટલે સ્વયં પુરુષોત્તમને પામ્યો હોય અથવા સ્વયં પુરુષોત્તમ નારાયણ હોય તો જ કાળને ઠેબુ લાગી શકે. નહીં તો કાળ એની ગણતરીમાં બિલકુલ પાછો પડતો નથી. એને શ્વાસ ગણીને આપી રાખ્યા છે. ભગવાને દરેક જીવને શ્વાસ આપ્યા છે, વરસ નથી આપ્યા. શ્વાસ, બ્રીથિંગ. કેટલાય યોગ્યો એવા છે કે વર્ષો સુધી એનું શરીર ટકેલું રહે, કારણ કે બ્રીથ એ ઊંડું લે અને ઊંડું છોડે. આ પ્રાણ, આ કે યોગાવાળા હોય એનું આયુષ્ય વધી જાય, સ્વાસ્થ્ય સારું થઈ જાય. શું કારણ? કારણ કે શ્વાસ લેવાની પદ્ધતિ સામાન્ય જીવની આમ તરત લેવો છોડવો, લેવો છોડવો, લેવો છોડવો, એટલે સમય જલ્દી કપાતો જાય અત્યારના વ્યક્તિઓનો. પણ શ્વાસ યોગી પુરુષો આમ ઊંડો લે ને ઊંડો છોડે. જેને લાંબુ જીવવું હોય આજથી શરૂ કરો, ઊંડો શ્વાસ લો, લાંબો સમય સુધી છોડો, પછી આમ ફરી લો, લાંબો લો, છોડો, એટલે તમારું આયુષ્ય ધીરે ધીરે વધી જશે. અઠવાડિયું પ્રેક્ટિસ કરશો તો એક બે દિવસ વધશે, પછી મહિનો પ્રેક્ટિસ કરશો તો બીજા ચાર દિવસ વધશે. અને જો ધામમાં જવાની ઉતાવળ હોય, ધામમાં જવાની ઉતાવળ હોય અને કસર માત્ર ટળી ગઈ હોય, કારણ કે મહારાજે મધ્યના 62માં એમ કીધું, પાંચ દી મોડા મરવું પણ ચોખ્ખા થઈને મરવું. કંઈ મરે એટલે ધામ એવું નથી. આપણે એવા થઈ ગયા છે કે દેહ છૂટે એટલે ધામ, એવા થઈ ગયા છે એટલે એમાં કંઈ બીજું કંઈ નથી. તેજના ફુવારા દેખાય છે કે નથી દેખાતા, આપણામાંથી તેજ પ્રગટ થાય છે કે નથી થતું, એ મહત્વ નથી. આપણે ધર્મનિયમ શ્રીજી મહારાજના પાક્કા પાડીએ છીએ, આપણે ભગવાનના સાચા સાધુના સમાગમમાં છીએ, આપણે નિત્ય પૂજા પાઠ, માનસી પૂજા બધું સમયે સમયે કરીએ છીએ, આપણને ભગવાનમાં જ પ્રીતિ હોય અને જગતમાં અરુચિ હોય, ભલે જગતનું કાર્ય કરવું પડતું હોય પણ અરુચિ હોય એવું છે, તો ભલે આ દેહ છૂટતો, ભગવાનના ધામમાં જ જવાના આપણે. પણ જો આમાંથી કોઈ જગ્યાએ કસર હોય, તે કસરને આયુષ્ય આજ પૂરી થતી હોય, ભગવાન પાસે એક્સટેન્શન માગવું, પાંચ વર્ષ આપો હરખો થઈ જવું, પાંચ વર્ષ લઈ અને હરખા થઈ જવું અને પછી ધામમાં જવું, પછી જતું રહેવાય. પણ જો ના હોય તો શ્વાસ ઊંડા લઈને લાંબા શરૂ કરી દો, એટલે વધારે થોડો મળે ટાઈમ આપણને, તો ચોખ્ખા થવાનો ટાઈમ મળે. મહારાજે જ કીધું છે, કોઈ કે વધારે જીવવાની આશા શા માટે બાંધવી, પણ મહારાજે કીધું પાંચ દી વધારે જીવવું પણ ચોખ્ખા થઈને, કસર માત્ર ટાળીને મરવું. મહારાજે કેસરબાઈને કીધું તારી કાકીને અમે નહીં લઈ જઈએ. હવે અમે એને કહેવા નહીં જઈએ, ચાર દિવસ પહેલાં અમે એને કીધું હતું કે અમે લેવા આવશું, પણ હવે તારે એને જઈને કહેવાનું છે. તેને કહેજે તું જઈ વચન, કહીએ નહીં છૂટે તારું તન. એમ કહે પધાર્યા મહારાજ, કરી અલૌકિક એટલું કાજ. આવું ભગવાને ત્યાં કાર્ય કર્યું. કેસરભાઈ દોડતી દોડતી પોતાની કાકીને ત્યાં ગઈ,
સાકરબાઈ તો કોઈ સાથે વાત કરવા તૈયાર નથી, ભગવાનના ભજનમાં લાગી ગયા છે. કેસરબાઈ આવીને કે કાકી કાકી, પણ કાકી કાંઈ સાંભળતા નથી. કાકીને ખબર છે કે હવે કેટલા દી કાકી, કલાકોના કાકી છીએ, પછી તો મુક્ત થવાનું છે. પછી કોણ કાકી, કોણ કાકો, કોણ મામો, કોણ મામી, કોણ માસીન, કોણ માસોન, કોણ બાપ ને કોણ માં. આ શરીર જ્યારે છૂટી જાય ને મુક્ત ભાવને ભાગવતી તનુને પામી જાય, ત્યારે કોઈ ત્યાં મામા નહીં કે મામા, ત્યાં કોઈ મામા નહીં કે, અહીં મામા કહેશે બધાય, અને અહીં મામા તરીકે સંભાળશે. ત્યાં તો પછી મહારાજ મુક્ત, મહારાજના મુક્ત થઈ ગયા. કારણ કે ત્યાં જો પાછું યાદ રહે કે હું મામો છું તોય પ્રોબ્લેમ, ત્યાં એવું યાદ રહે કે હું મામો છું, એવું યાદ રહે કે હું ભગવાનનો અને સંતોનો મામો ત્યાં સુધી વાંધો નહીં, પણ પાછો મામાનો ઇતિહાસ નીકળે કે આ મામો ત્યાંથી શરૂ થયું હતું તો ત્યાં પાછું થોરિયામાં જાય, આંબાના આંબાના ડાળામાં જ્યાં સુધી ચોટી હોય ત્યાં સુધી વાંધો નહીં, ભગવાનને સાધુ મને મામા કહેતા હતા ત્યાં સુધી વાંધો નહીં, પણ એમ થાય કારું મને યોગેશ એ મામા કહેતા હતા ને ત્યાંથી પછી ગુરુજીએ કીધું ને પછી સંતોએ મને મામા કહેતો હતો, એ યાદ આવે તો એ થોરિયાનું ઝાડ થયું. જો એ ભગત તરીકે યાદ ના આવે તો, સત્સંગ તરીકે યાદ ના આવે તો, એટલે ત્યાં તો મુક્ત છે બધાય. આ બધાય ભાવને અહીં સાધુ છું એ ભાવ પણ અક્ષરધામમાં છૂટી જાય છે. મુક્ત ભાવમાં ત્યાં કોઈ સાધુ નથી, કોઈ ગ્રહસ્થ નથી, ત્યાં તો મુક્ત છે. એક સરખા, એક સરખી સ્થિતિ, એક સરખું બધુંય, ભલે એની અંદર સ્થિતિના ભેદો છે, જેવી આપણી સ્થિતિ હોય એ પંક્તિમાં આપણને બેહાડે, ને અનંત ભેદો મુક્તોના છે, આપણી જેવી સ્થિતિ હશે એ મુક્તના ટોળામાં આપણને બેસાડશે. અને જો આપણે અહીંથી આપણને ગુરુજીએ જેવું કીધું હોય, મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, એવું દ્રઢ કર્યું હશે ને એની આજ્ઞા પ્રમાણે રહ્યા હોઈશું, તો ન્યા જે એ ટોળું હશે એની ભેગા બેહાડશે, જ્યાં એ બેઠા હશે ત્યાં બેહાડશે. અને જો આપણે સાંભળવામાં પાળવામાં કાંઈ કસર રાખી હશે તો પછી આપણા જેવા કસરવાળા જે બેઠા હશે ત્યાં બેઠા હશે, એ લોટ બધો જ બેઠો છે ને, અને પછી ન્યાય આમ તમારે આમ પ્રોગ્રેસ છે આગળ આગળ, ત્યાંય કથા આમ જ સાંભળવાની છે. જો કસર રહી ગઈ તો ત્યાં પણ કથાના પાઠ છે, ત્યાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષો કથા કરે છે, શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજાવે છે, ત્યારે એની કસરો ટળે ને પછી એને એમ થાય ચાલો ભાઈ અહીં કેમ તમારે પહેલાં વર્કર વિઝા હોય ને પછી ગ્રીન કાર્ડ આવે ને પછી સિટીઝન થાય, વર્ક પરમિટ આવે, એ આમ પ્રોગ્રેસ થતો જાય ને, એમ ત્યાં પણ પ્રોગ્રેસ છે. અને પછી અનાદિ મુક્તની સ્થિતિ જ્યારે થાય ત્યારે સાચો સિટીઝન થયો. ત્યાં સુધી કદાચ અક્ષરધામમાં ગરી ગયો તો એ પીઆર પર છે, પરમેન્ટ રેસિડેન્સી કરી, ત્યાંથી કોઈ કાઢી ના શકે આપણને, પણ એ વાત એ નક્કી કે આપણે અક્ષરધામના નાગરિક ના કહેવાઈએ, પીઆર મળી ગયું આપણને, કોઈ કાઢી નહીં શકે, પણ છેલ્લી લાઈનમાં બેહાડે શું અર્થ. અહીંથી આઈસ્ક્રીમ વેચતા વેચતા જાય, હવે ડબ્બો આઈસ્ક્રીમ હોય તો છેલ્લી લાઈનવાળાને તો કદાચ સુગંધ જ આવે એવું થાય, એટલે છેલ્લી લાઈનમાં પછી એવું જ હોય બધું. તમે ત્રણ કેટેગરીમાં જાઓ તો, લોઅર કેટેગરીમાં જાઓ તો કેવું હોય, એવું જ હોય ને. ત્યાં ધામની વાત ધામની રીતે છે. કહેવાનો અર્થ, ત્યાં મૂર્તિના સુખનું તારતમ્યપણું છે, કે મૂર્તિનું સુખ જે ઊંચી સ્થિતિવાળા મુક્તો છે ને આવે છે, પાછલી સ્થિતિ એટલે કે નીચલી સ્થિતિ, આગલી લાઈન પાછલી રહે તો આપણે એક સમજણ માટે છે, પરંતુ જે મુક્તો ઊંચી સ્થિતિ એટલી અનાદિ મુક્તની સ્થિતિ નથી પામેલા, એ મુક્તોને મૂર્તિનું સુખ એવું નથી આવતું, કે એ મુક્તોને મૂર્તિનું સુખ જેટલું ઓલાન આવે છે એટલું આન નથી આવતું, એટલે એને કંઈક જોઈએ પાછું બીજું, એટલે એને ન્યા કથા વાર્તા સાંભળવી પડે, મહારાજનો મહિમા સમજવો પડે ને પછી એને મહારાજમાં વૃત્તિ રહે એવું થાય. પણ આ સાકરબાઈને જ્યારે કેસરબાઈએ જઈને કીધું કે મહારાજે તમને કીધું હતું કે ચાર દી પછી હું લેવા આવીશ પણ મહારાજ આવવાના નથી, ત્યારે એની કાકી આશ્ચર્યમાં પડી ગઈ, કેમ મહારાજ આવવાના નથી, તો કે મહારાજ એવું કહી ગયા છે. સાકરબાઈએ વિચાર્યું ભલે મહારાજની જેવી ઈચ્છા, જ્યારે મહારાજને ફરીને આવવું હશે ત્યારે આવશે. કેવી ઘટના, ચાર દી પહેલાં મહારાજ કહે છે, ચાર દી પછી મહારાજ એને કહેવા જતા નથી કે અમે તને લેવા આવ્યા. મહારાજે ચેક કરી લીધું કે આને મારા સિવાય બીજે ક્યાંય આસક્તિ છે કે નથી, જો આસક્તિ હોત તો ચાર દિની અંદર એ ગમે ને એની વૃત્તિ જાત, પણ આ તો નિષ્પૃત થઈને ભગવાન ભજવા લાગી હતી, મહારાજ બહુ રાજી થયા, એનું આયુષ્ય આવ્યું હશે અથવા પૂરું નહીં થયું હોય, પણ મહારાજ નક્કી કર્યું હમણાં ભલે રહે આનો વાંધો નથી. આવી રીતે જો રહેવાય કે શ્રીજી મહારાજ આવે ને આપણે તૈયાર હોઈએ,
તો આ સંસારમાં જો જળ કમળવત રહેવાય તો કદાચ 200 વર્ષ 500 વર્ષની આયુષ્ય મહારાજ આપે ને તોય વાંધો નથી, પણ જો કાદવ આપણને અડી જાય તો પ્રોબ્લેમ છે. સાકરબાઈ જેવું જીવન આપણું થાય કે મહારાજ આપણને જો આવું કહે, અથવા તો આપણને સતત એવું અનુસંધાન રહે કે આ ઘડીએ ના પડે મરી જવું છે અને આ સંસારમાંથી પ્રીતિ તૂટે, મહારાજ જ્યારે આવે ત્યારે આપણે તૈયાર જ હોઈએ એવા મહારાજ આ ભક્તોને પરચા પૂરે છે. એ આપણને શીખવાડે છે કે આવા પરચાઓ તમારા જીવનમાં પણ ક્યારેક બને ત્યારે આવી જ રીતે નિશંક થઈને ભગવાનનું ભજન કરવામાં લાગી જજો, એવો મહારાજ આપણને આના દ્વારા નિષ્કુળન સ્વામી આ પરચો લખીને ઉપદેશ આપે છે. આ 151મું પરચા વિભાગનું પ્રકરણ છે, એની 14 કડી અહીં પૂર્ણ થઈ છે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.